માત્ર બે જ કારણ છે પ્રભુ, એક મારો સ્વાર્થ અને બીજું મારો પરમાર્થ. હા ભક્તરાજ, એ તમારો સ્વાર્થ એટલે શું ભક્તરાજ, અને તમારો પરમાર્થ એટલે શું ભક્તરાજ? હા પ્રભુ, સ્વાર્થ કેતા હું પાપી પેટે વાંજ્યો છું પ્રભુ, મારે જે એક પણ પુત્ર નથી. અને પરમાર્થ કેતા આજ બાર બાર ગાંવ સુધી ભેરવા નામનો રાક્ષસ પશુ પંખી કે મનુષ્યને રહેવા દેતો નથી. માટે પ્રભુ આજ તમે આવીને એનો કોઈ ઉપાય કરો પ્રભુ, આવીને કોઈ ઉપાય કરો. હા ભક્તરાજ, પણ આજે તમે ભોકરણ જેવા રાજે છોડી અને આજે તમારા દ્વારિકા સુધી આવ્યા હોય ભક્તરાજ, તો આજે તમને નિરાશ ન થવા દો ભક્તરાજ. પણ યો ભક્તરાજ, આ પેલી ડાલીનું પુષ્પ આપું છું, એમને તમે સાસુને જાજો, નનો માં સેવા કરજો, મારથી મોટા મારા ભાઈ અળધારી, તમારી ઘરે દીકરો બનીને આવશે ભક્તરાજ, અને તમારા વાંજિયા મેળા ભાંગશે. હા પ્રભુ, અમર ડાળીનું પુષ્પ તો આપું પ્રભુ, પણ કહેવતમાં એવું કીધું છે કે 100 રૂપિયા જેમ રૂપિયા વાળા નો કહેવાય, એમ એક પુત્રે પુત્ર વાળા પણ નો કહેવાય. માટે જો પુત્ર આપો જો હોય તો જગતમાં પૂજવા લાયક, અને આપના જેવો પુત્ર આપો તો માનું પ્રભુ. હા ભક્તરાજ, પણ આશા તો બહુ મોટેલ ને આવે છે ભક્તરાજ, તો યો ભક્તરાજ, આ કૃષ્ણ તમને બીજી અમર ડાળીના પણ પુષ્પ આપે છે, એમને પણ તમે સાસુને લઈ જાજો, નનો માં સેવા કરજો, આ દ્વારિકાનો નાથ તમારી ઘરે દીકરો બનીને આવશે ભક્તરાજ, તમારી ઘરે દીકરો બનીને આવશે. હા પ્રભુ, અમર ડાળીના બે બે પુષ્પ આપ્યા પ્રભુ, એ પુત્રના જન્મ થાય એમના નામ શું રાખવા, એની કોઈ શાલ માસની તિથિ અને કોઈ નિશાની આપો, તો અમ જેવા ભક્તોને ખબર પડે કે પ્રભુ મારે ત્યાં અવતાર ધારણ કરી ચૂક્યા હશે. હા ભક્તરાજ, શાલ તિથિ અને નામ નિશાની પણ આપો છો ભક્તરાજ. એવા રાખજો રે રાખજો વિરામ દેવ જેવા નામ જો, સવતા સુને
માટે આ મારું સોનાનું સિંહાસન છે, પણ થોડી વાર આરામ કરો, માટે આજે સપના રૂપી મારી રાસલીલા બતાવો. બોલ દ્વારિકાધીશની જય. આ દરેક ભક્તને વસંત આપી શકો છો, પણ મારથી મોટા મારા ભાઈને દારી એમને ખબર નથી, તો સાલ બોલાવી અને કાંઈ પણ કપટ રસી અને મારા બીરાને વાત કરું.